12 છે સ્માર્ટ ચાર્ટ બાળકો તમે પરીક્ષામાં જે સ્માર્ટ ચાર્ટના દાખલા ગણેલા એટલે કે આવૃત્તિ વિતરણના દાખલા ગણેલા હતા તેની અંદર કોઈએ સવાલ આખો વાંચેલો નથી શું કીધું તું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો બરાબર કાં તો તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરતા હજી આવડતું નથી કાં તો તમે સવાલ વાંચેલો નથી એટલા માટે તમને જ્યારે પરીક્ષાનું પ્રશ્ન પેપર હાથમાં આવે ત્યારે એક એક પ્રશ્નને સરખી રીતે વાંચવાનું આપણે શું કરીએ છીએ ઉતાવળથી બધા પ્રશ્નના જવાબ લખવા માંડીએ છીએ જે આપણે તૈયારી કરી હોય એમાંથી પરંતુ પરીક્ષામાં ઘણીવાર આપણને પ્રશ્નો ફેરવીને પણ પૂછે છે અમુક વાર એવું થાય કે આપણે પ્રશ્ન ભૂલી જઈએ છીએ એકાદો પ્રશ્ન રહી જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને આવું થાય છે તેથી ઉતાવળ કર્યા વગર શાંતિથી ભલે બે વખત પ્રશ્ન વાંચવો પડે ત્રણ વખત પ્રશ્ન વાંચવો પડે પહેલા સરખી રીતે પ્રશ્નને સમજી અને પછી જ આગળ વધવાનું ચલો જોઈએ પહેલો પ્રશ્ન શું છે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો એની માહિતી આપી છે અને માહિતીના આધારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે અને ત્યાર પછી નીચે આપેલા સવાલના જવાબ લખવાના છે હવે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનો હોય ત્યારે સૌથી પહેલા તો ઉપર લખવાનું આવૃત્તિ આ રકમ છે વિતરણ કોષ્ટક આવી રીતે ઉપર કોષ્ટકનું હેડિંગ મારી દેવાનું ત્યાર પછી આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં કેટલા ખાના આવશે ત્રણ ખાના આવશે એક ખાનું આપણને જે માહિતી આપેલી હોય તેનું એક ખાનું આવૃત્તિ ચિહ્નનું અને એક ખાનું આવશે સંખ્યાનું આવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર ત્રણ ખાના આપેલા હોય પહેલામાં હોય તો આપણે કરવાનું હોય તો પણ ત્રણ ખાના થશે તેમાં આપણને માહિતી હાથી વાઘ હરણ આ બધા શું છે પ્રાણીઓ છે તો આપણે અહીંયા લખી નાખવાનું પ્રાણીના ના બીજું ખાનું શું થઈ જશે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લું ખાનું શું થઈ જશે સંખ્યા આવી રીતે ત્રણ ખાનાનું સૌથી પહેલાં તો કોષ્ટક બનાવી દેવાનું એક બે ત્રણ ચાર અને એક પાંચ પાંચ મિનિટ
बे दस, दस वत्ता सात सत्तर, सत्तर वत्ता पांच अठार, ओगणीस वीस, एकवीस बावीस, बावीस वत्ता छ तेवीस, चौबीस पच्चीस, छवीस सत्यावीस ने अठ्यावीस, अठ्यावीस नो आंकड़ो वधी पड़े बे, बे वत्ता त्रण वत्ता चार केटली संख्या आवी गई अड़तालीस। तो आ तमारू आवृत्ति वितरण पुस्तक तैयार थई गयुं। परीक्षामां त्रण मार्क्समां आवृत्ति वितरण पुस्तक पूछेलू हतुं, 50% विद्यार्थीओए ज आवृत्ति वितरण पुस्तक दोरेलू छे, बाकी बधाए सवाल वांचेलो ज नथी, खाली सवालना जवाब ज आपी दीधा छे, बराबर। तो सवाल खास वाँचवो जरूरी छे। ત્યાર પછી છે કુલ કેટલા પ્રાણીઓ છે, તો હવે આપણે ગણવાની જરૂર નથી, આપણે આવૃત્તિ વિતરણ પુસ્તકમાંથી કહી શકીએ કે કુલ કેટલા પ્રાણી છે, 48 પ્રાણી, તો અહીંયા જવાબમાં આવી જશે 48। ત્યાર પછી બીજો સવાલ, સસલા માંદરા કેટલા ઘણા વધારે છે, તો હવે આપણે સરખામણી કરવાની છે, તો તેમાં સસલાની સંખ્યા અને માંદરાની સંખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ। તો સસલાની સંખ્યા જો કેટલી છે, છેલ્લે છે 6, સસલાની સંખ્યા છે 6, માંદરાની સંખ્યા છે 18, 6 અને અહીંયા 18, તો 6 નો ગુણ્યો કોનો જોઈએ, 6 તેરી 18, કેટલા ગણી વધારે છે, સસલા કરતા માંદરાની સંખ્યા 3 ગણી વધારે છે, તો જવાબમાં આવી જશે 3 ગણી, બરાબર। આખા વાક્યમાં પણ તમે જવાબ લખી શકો, કુલ કેટલા પ્રાણી છે, કુલ 48 પ્રાણીઓ છે, અહીંયા જે સસલા કરતા માંદરા 3 ગણા વધારે છે। આવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય, પાઈ ચાર્ટ હોય કે ગ્રાફ હોય, બરાબર એ બાય સ્ટેપ બાય સ્ટેપ તમે ગણો તો પૂરેપૂરા માર્ક્સ મળે। આગળનો પ્રશ્ન જોઈએ, શું છે આવૃત્તિ વિતરણ કોષ્ટક પૂર્ણ કરો અને સવાલના જવાબ આપો। આપણે આખે આખું આવૃત્તિ વિતરણ પુસ્તક તૈયાર કરવાનું નથી, અડધું આપેલું છે અને જે બાકી છે તે આપણે પૂરું કરવાનું છે। ચલો અહીંયા વાહનોની સંખ્યા આપેલી છે, આવૃત્તિ ચિહ્નોની સંખ્યા આપેલી છે, સંખ્યા આપેલી નથી, તો આપણે શું કરશું, આવૃત્તિ ચિહ્ન ઉપરથી સંખ્યા લઈને લખી નાખીશું। એક બોક્સ એટલે કેટલા રહે છે, 5, તો અહીંયા 5 વત્તા 5 10, વત્તા 5 15, વત્તા 5 20, ચાર બોક્સ છે એટલે 5 છો થઈ જશે 20, અને વધારાની કેટલી લીટી છે, 1, 2 અને 3 એટલે કેટલા થઈ જશે 23। ફરીથી આ રીતે આપણે સંખ્યા આપેલી હોય તો ખૂબ જ સરળ પડે, આપણે 5 5 ના બોક્સ તો 5 5 ની સંખ્યા જ લખવાની, અહીંયા થઈ જશે 5 10 15 20 25 અને 30, તો બીજા ખાનામાં આવી જશે 30। ત્યાર પછી 5 10 15
છે. ચલો આગળનો પ્રશ્ન, સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી વધુ છે? આપણે આગળ અમાણી એટલે કે સરખામણી વાળો દાખલો જોઈ ગયા છે. કઈ રીતે આવશે? પહેલા તમને સ્કૂટરની સંખ્યા લખવાની. સ્કૂટર કેટલા છે? 30. અને લખી આપણે 30. ત્યાર પછી કોની સંખ્યા છે? બસની સંખ્યા. બસની સંખ્યા ત્રીજા નંબરથી એટલે કે 10. હવે જોવું જોઈએ 30 નાના હોય તો 10 ગુણ્યા કેટલા કરવા પડે? તો 30 આવે 3. 10 ગુણ્યા કેટલા કરવા પડે? તો 30 આવે. 3 ગુણાકાર કરો તો અહીંયા આવી જાય 30. મોટી સંખ્યાના બાજુ રાખી દેવાની, વચ્ચે બરાબર મૂકી દેવાનું અને ઘડિયો કરવા માંડવાનું. 30 આવી દેવાના. આમ આપણે કહી શકીએ સ્કૂટરની સંખ્યા બસ કરતાં 3 ગણી વધારે છે. છઠ્ઠો પ્રશ્ન, ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં માંગી છે? તો જ્યારે સરખામણી કરવાની કીધી હોય ત્યારે કેટલા ગણી કીધી હોય કે કેટલા ભાગની કીધી હોય એક જ રીત શું લખવાની? પહેલા સંખ્યા લખી નાખવાની. ટ્રકની સંખ્યા કેટલી છે? ટ્રકની સંખ્યા છે 4. ત્યાર પછી રિક્ષાની સંખ્યા લખવાની. તો રિક્ષાની સંખ્યા કેટલી છે? 16. હવે શું કરવાનું? મોટી સંખ્યાને આપણે બરાબર કરી નાખવાનું અને જોવાનું કે કઈ સંખ્યા મૂકવાની જવાબ આવે છે. ચોકે ચોકે 16 થઈ જશે. હું શું આવ્યું? 4. કોઈ પણ આવૃત્તિ વિતરણ પુસ્તક આપેલું હોય અને તેમાંથી કોઈ પણ સવાલ પૂછે
તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે? મોટું બોર્ડ કરવું પડશે. હવે આપણને શું માહિતી આપેલી છે જોઈ લઈએ. કેરી, કેળું, સફરજન, નારંગી, ચીકુ આ ફળની યાદી છે અને આ જે પસંદ છે તે વિદ્યાર્થીઓની સંખ્યા છે. હંમેશા પાઇચાર્ટ જોવા માટે આપણે પહેલા તો બોર્ડને સમજવું પડે. બોર્ડ હોય તો તેમાં ચાર ભાગ હોય. આખે આખો ભાગ કેવો થાય? સૌથી પહેલા તો બોર્ડને સમજવું પડે. કઈ રીતે થશે? આ ભાગ, એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ અને ચાર ભાગ. હવે અહીંયા 100 સંખ્યા આપેલી છે એટલે આખે આખો ભાગ બરાબર કેવો થઈ ગયો? આખું બોર્ડ એટલે કેવું થઈ ગયું? 100. તો અડધું બોર્ડ એટલે કે આખું બોર્ડ કેટલું થઈ જશે? કેટલી સંખ્યા દર્શાવશે? 50. બાકીનું અડધું કેટલી સંખ્યા દર્શાવશે? 50. આ 50-50 ના પણ આપણે જો બે ભાગ કરી નાખીએ તો આ બાજુ કેટલી સંખ્યા આવશે? 25. અને આ બાજુ કેટલી સંખ્યા આવશે? 25. તો આવી રીતે 25 વત્તા 25 વત્તા 25 વત્તા 25 એવી રીતે ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 100. બરાબર. આમ અહીંયા આપણને શું આપેલી છે એટલે આપણે આખું ચોરસ છે, આખું બોર્ડ છે તે 100 સંખ્યા દર્શાવે છે તેવું કહી શકીએ. જો આપણને જે પ્રમાણે સંખ્યા આપેલી હોય આપણે તે રીતે ભાગ પાડવાના હોય. ચાલો હવે કઈ રીતે દોસ્તો આ તમારે કરવાનું નથી. આ કઈ રીતે સમજાવવા માટે કહ્યું હતું, તમારે આ જ કરવાનું છે. તમારે પરિકરની મદદથી સરખું બોર્ડ દોરવાનું એટલે એકદમ સરખા માપનું થાય. હવે સંખ્યાને બરાબર જોવાય તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 50. એટલે માની લો કે અહીંયા વર્તુળનું સેન્ટર છે તો આપણે આ વર્તુળની એક્ઝેક્ટ વચ્ચેથી અહીંયા લાઈન પાડી નાખીએ તો આ એક ભાગ શું દર્શાવે? 50 દર્શાવે. એવી જ રીતે બીજો ભાગ પણ શું દર્શાવે? 50. તો અત્યારે આપણે 50 એક ભાગમાં લઈ લઈએ અને એવું દર્શાવી દઈએ કે આ આખો ભાગ શેનો છે? કેરીનો છે. ત્યાર પછી જુઓ કેળું શું દર્શાવે છે? 25 દર્શાવે છે. હવે આ ભાગને આપણે કશું કરવાનું નથી કારણ કે તે ભાગ આપણો ફિક્સ થઈ ગયો, કેરીનો છે. હવે આ ભાગમાંથી ભાગ પાડવાનો. 25 કઈ રીતે થશે? 50ના અડધા. એટલે આપણે એક્ઝેક્ટ અહીંયા વચ્ચેથી લાઈન પાડશું તો આ ભાગ પણ 25નો થઈ ગયો અને આ ભાગ પણ 25નો થઈ ગયો. તમે જ્યાં દર્શાવો હોય ત્યાં દર્શાવી શકો. શું દર્શાવવાનું છે? કેવું. હવે આટલો આપણો પાઈ ચાર્ટ તૈયાર થઈ ગયો. આના કોઈ પણ ભાગ પાડવાના નથી. હવે ભાગ શેના પાડવાના છે? આ ભાગના ભાગ પાડવાના છે. કઈ રીતે ભાગ પાડશું? એક છે ટોટલ 25 છે, જુઓ કારણ કે 25નો ભાગ છે. તો જુઓ 10 વત્તા 10 વત્તા 5 કેટલા થઈ ગયા? 25. તો ટોટલ કેટલા ભાગ પાડવાના છે? 3 ભાગ પાડવાના છે. અને એવા ભાગ પાડવાના છે જેમાં બે ભાગ કેવા હોય? સરખા હોય અને એક ભાગ 5 એટલે કે એ બંને ભાગ કરતા નાનો હોય. તો આપણે આશરે આવી રીતે ભાગ પાડી દઈએ જેમાં બે ભાગ સરખા થતા હોય અને એક ભાગ થતો હોય નાનો. જોઈને વાળા જો સરખા ના થતા હોય તો આપણે કેવી રીતે દોરવાની કે જેથી બંને સરખા થાય. તો તમે જોઈ શકો છો અહીંયા અને આ ભાગ આશરે સરખા છે, હજુ પણ સરખા નથી. તો હજી લાઈન ઘૂસી અને વચ્ચે કરી નાખું તો આ થઈ જશે બંને સરખા. તો આમ બંને સરખા ભાગ અને એક એનાથી નાનો એ થઈ જશે 5મો. હવે બંને સરખા છે તો તમે ગમે ત્યાં સફરજન અને નારંગી લખી શકો. હવે જે 5મો જે ભાગ બચે છે તે શેનો છે? ચીકુનો. તો આમ આપણું પાઈ ચાર્ટ તૈયાર થઈ ગયું. અહીંયા આપણે લખવું પડશે પાઈ ચાર્ટ. બરાબર. તમે ગમે તે રીતે લાઈન કરી અને ગમે ત્યાં સંખ્યા અથવા તો તમને જે વસ્તુ આપેલી હોય તે દર્શાવી શકો નહીં. પાઈ ચાર્ટના વ્યવસ્થિત સરખા ભાગ કરવાના અને જે સંખ્યા આપેલી હોય તે રીતે જ ભાગ થવા જોઈએ. ચલો હવે પાઇચાર્ટ તો તૈયાર થઈ ગયું. આ રકમ જે આમાં દોરવાનું નથી, આ દોરવાનું છે. હવે તેના આધારે સવાલોના જવાબ જોઈએ. એમાં પહેલો સવાલ, ક્યુ ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો અહીંયાથી પણ તમે જવાબ આપી શકો અને અહીંયાથી પણ જવાબ આપી શકો. જે
કેટલા મણી વધારે છે. આપણે આગળ દાખલા જોયા છે, જ્યારે મણી કે ભાગની કીધું હોય ત્યારે બંને સંખ્યા મૂકી દેવાની. શું છે? ચીકુ. તો ચીકુની સંખ્યા મૂકી દઈએ 5. ત્યાર પછી છે કેળ. કેળાની સંખ્યા મૂકી દઈએ 25. મોટી સંખ્યા આગળ શું કરી દેવાનું? બરાબર. કેટલાને ગુણવાથી અહીંયા 25 આવશે? 5 × 5 થી. તો જવાબ આવી ગયો કેટલા ગણી વધારે છે? 5 ગણી. આપણને જવાબ મળી ગયો ચીકુ કરતા કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 ગણી વધારે છે. આગળનો પ્રશ્ન, નારંગી કરતા કેળી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? ફરીથી સરખામણી વાળો પ્રશ્ન. આપણે ફરીથી સંખ્યા લખી દઈએ. શું છે? નારંગી. નારંગી કેટલી છે? 10. તેની સરખામણી છે કેળી સાથે. કેળી છે 50. 50 ની આગળ બરાબર 10 ને કેટલા વડે ગુણવાથી 50 આવશે? 10 × 50. ફરીથી શું જવાબ આવી ગયો? 5 ગણી. આ સવાલનો જવાબ શું થઈ જશે? 5 ગણી. કઈ રીતે લખશો તમે? નારંગી કરતા કેળી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 ગણી વધારે છે. સફરજન કરતા ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે? આપણે ચર્ચા કરેલી છે કે ગણી દીધું હોય કે ભાગની દીધું હોય એક જ રીત છે. સૌથી પહેલા સફરજનની સંખ્યા લખી નાખીએ 10, ચીકુની સંખ્યા લખી નાખીએ 5. મોટી સંખ્યાને આગળ બરાબર 5 ને કેટલા વડે ગુણવાથી 10 આવશે? 5 × 2 થશે 10. તો આ સફરજન કરતા ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા કેટલામાં ભાગની છે? બીજા ભાગની. બીજા ભાગનીનો અર્થ શું થયો? આના કરતા આ સંખ્યા કેટલી છે? સફરજન કરતા કેળાની સંખ્યા અડધી. કઈ રીતે ખબર પડી? બીજા ભાગ. બીજા ભાગ એટલે 1/2. 1/2 નો અર્થ શું થાય? અડધી થાય. અથવા આવું કઈ કરવાની પણ જરૂર નથી. તમે જુઓ સફરજન છે 10 અને ચીકુ છે 5. તો તમે આના કરતા શું કીધું છે? સફરજન કરતા ચીકુ. સફરજન કરતા ચીકુ 10 કરતા 5 કેવા છે? અડધા છે. ડાયરેક્ટ તમે અડધી એવું લખી શકો. અથવા તો જો તમે દાખલો ગણો તો પણ તમારો જવાબ તે જ આવશે. આ રીતે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો અને તેના પરથી સવાલનો જવાબ લખવાનો. તો આ રીતે બીજો પાઈ ચાર્ટ જે આપેલો છે તે તમારે જાતે દોરવાનો છે.